દૂરના જળાશયો એ તીર્થ મનાશે. કલયુગમાં ધનવાન હશે એ બુદ્ધિમાન ગણાશે, જે લુચ્ચા હશે એ હોશિયાર ગણાશે. લગ્નમાં સ્વીકારની મહત્તા અપાશે, વિધિ નિષેધને મહત્તા નહીં અપાય. નખ વધારવા, વાળ વધારવા એ સૌંદર્યતાનું પ્રતીક ગણાશે. રસ વિક્રય થશે, અન્ન વિક્રય થશે, ગો વિક્રય થશે, જળ વિક્રય થશે. અન્ન પડી કે બંધાશે વેચાશે, દૂધ વેચાશે, જળ વેચાશે. ગાય બકરી બનીને કતલખાને જશે, લોકોની ઊંચાઈમાં ફરક પડશે, લોકોની વયમાં ફરક પડશે. જ્યારે કળિયુગ આવશે ત્યારે માણસની ઉંમર 20-25 વર્ષની રહેશે. કળિયુગના અનેક દોષ છે રાજન, છતાં ઋષિ મુનિઓ આ કળિયુગને શ્રેષ્ઠ કરે છે. કલિયુગ કેવલ નામ અંધારા, સુમિરી સુમરી નર ઉતરહી પારણ. એક મંત્ર સ્વયં સિદ્ધ બતાવ્યો, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. આ મંત્ર જેના 16 અક્ષર છે, 16 × 32 અક્ષર થાય છે. 32 લક્ષણે યુક્ત પરમાત્માનું ધ્યાન ભજન કરવાથી પરમ પદને પમાય છે. ત્યારબાદ સુખદેવજી મહારાજે ચતુર્વિધ પ્રલયનું નિરૂપણ કર્યું, પરમાર્થનો ઉપદેશ આપ્યો અને પૂછ્યો છે, બોલો રાજન, હજી કઈ સાંભળવા માંગો છો? હજી એક દિવસ વધારવો હોય તો હું વધારી શકું છું. રાજન, જ્યાં સુધી હું બેઠો છું ત્યાં સુધી તક્ષક આવી નહીં શકે, તમને દંશ નહીં મારી શકે. આ ગુરુનો પ્રભાવ છે, આ ગુરુનું લક્ષણ છે. કાળ પણ વાકો વાળ ન કરી શકે. રાજન, હજી તમારે કઈ સાંભળવું હોય તો કહો. હાથ જોડીને પરીક્ષિત મહારાજ કરબદ્ધ થઈને કહે છે, ગુરુદેવ, આપે મને કથા નથી સંભળાવી, આપણે કૃષ્ણ દર્શન કરાવ્યું છે, બસ મારી કોઈ ઈચ્છા બાકી નથી. હવે તો હું સ્વયં રાહ જોઉં છું કે તક્ષક આવે અને મને દર્શ મારે. પરમાત્માનું જ્ઞાન એ હૃદયસ્થ કર્યું છે. મન બુદ્ધિ રતિ અને પતિ એ પરમાત્મામાં જોડી છે. આ તરફ તક્ષક નાગ નીકળે છે રાજા પરીક્ષિતને દંશ મારવા માટે. 7મો દિવસ છે, ઋષિકુમારનો જે શાપ છે એ શાપને યથાર્થ કરવા માટે તક્ષક નાગ નીકળ્યા છે. મહાન પરીક્ષિત રાજાને દંશ આપવા માટે જ્યાં નીકળ્યા છે, રસ્તામાં એક બ્રાહ્મણ મળે છે જેની પાસે એક સિદ્ધિ છે, મરી ન શકે એવી સિદ્ધિ છે. રાજાને ઔષધિ દેવા માટે બ્રાહ્મણ નીકળ્યા છે ઘરેથી. તક્ષક નાગની સાથે મેળાપ થયો. તક્ષક નાગ કહે છે, બ્રહ્મદેવ, રાજા પરિષદ જેવા મહાન રાજાને દંશ આપવાનું અમને નથી ગમતું, પરંતુ રાજા પરિષદ મુક્ત થયા છે, પરમાત્મા સંબંધ જ્ઞાનને અનુભૂતિત કર્યા છે, હવે રાજા મુક્ત બન્યા છે. ને આ તરફ પરિષિત રાજાએ પોતાના જીવને એડીમાં રાખ્યો છે, પગની એડીમાં રાખીને ષડચક્રોની અંદર પ્રાણને ગુમાવ્યા છે. ષડચક્રોમાં ગુમાવતા ગુમાવતા બ્રહ્મરંધ્રની અંદર પ્રાણને સ્થિત કર્યા. આંખ બંધ કરી સ્થિત થયેલા રાજા પરિષદે પોતાના પ્રાણને છોડ્યો છે, પરમાત્માની અંદર વિલીન કર્યો છે. બોલીએ પરીક્ષિત મહારાજ, જીવન મુક્તિ મળી છે. આ તરફ તક્ષક નાગ નીકળે છે રાજા પરીક્ષિત દંશ આપવા માટે. હવે જે બાકી છે એ કેવળ પરીક્ષિત મહારાજનું શરીર છે. પ્રાણ તો ક્યારે પરમાત્મા સુધી પહોંચી ગયા છે, જીવન તો મુક્તિ મળી છે. એક ફળની અંદર નાના છિદ્રમાં તક્ષક નાગ બેઠા છે. રાજા પરીક્ષિત સુધી પહોંચ્યા છે, વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. પોતાની જેટલી બાતી એ પસારી શસ્ત્ર ફણાની અંદર લાવીને પોતાનો જે શરીર હતું એને મોટું કર્યું છે. પરીક્ષિત મહારાજની સામે વિષયની જ્વાળાનો ઘા કર્યો, જ્યાં વિષયની જ્વાળા છોડી પરીક્ષિત મહારાજનું જે શરીર હતું એ શરીર બળવા માંડ્યું છે, બળીને ભસ્મ થયું. અગ્નિ સંસ્કારની પણ જરૂર પડી નથી.
પરમાત્મા સંબંધી જ્ઞાન લઈને રહેલો જીવાત્મા આજે પરમાત્માની અંદર શ્રીચરણમાં વાસ પામ્યો છે. સુખદેવજી મહારાજ ત્યાંથી જતા રહ્યા છે. એ જે મસ્જિદ આવ્યા હતા એ જ મસ્જિદ આસન બગલમાં વાળી નીકળી ગયા છે. જેટલી સભા હતી અને સુખદેવજી મહારાજના દર્શન કરી પરીક્ષિત મહારાજના ધન્યવાદ આપતા પરીક્ષિત મહારાજના નિમિત્તથી અમને કથાનું રસપાન કરવા મળ્યું. 7 દિવસની અંદર જેમ પરીક્ષિત મહારાજ મુક્તિને વર્યા છે દરેક ઋષિ મુનિઓ એ જ હૃદયની અંદર શાંતિ પામે છે. શું સત્સંગ થયો છે, ભગવદ્ જ્ઞાન ચર્ચાઓ થઈ, પરીક્ષિત રાજાના પ્રશ્નોથી અમે દરેક પુષ્ટ થયા છે. આ ભગવદ્ કથાનું ગાન થયું. કસ્મયેન વિભાસિત મતિલો જ્ઞાન પ્રદીપ્ત પુરાં તદરૂપેણ ચ નારદાય મુનયે કૃષ્ણાય ચ તદ્દતરૂપિણાં યોગીન્દ્રાય તદાત્મા ભગવદ્દાતાય કારુણ્યતાં તચ્છુદ્ધં વિમલં વિશોકામૃતં સત્યં પરમ ધીમહિ. ઉપક્રમ પણ સત્યમ પરમ ધીમહિ અને ઉપસંહાર પણ સત્યમ પરમ ધીમહિ વાક્યથી થયો. અંતમાં 4 શ્લોક છે, જેમાં પહેલા શ્લોકમાં શ્રી કૃષ્ણની વંદના છે, બીજા શ્લોકમાં શ્રી સુખદેવજીની વંદના છે, ત્રીજા શ્લોકમાં ભક્તિની યાચના છે અને ચોથા શ્લોકની અંદર ભગવાનની શરણાગતિ છે. આ 4 શ્લોક તમારે દરેકે સાથે બોલવાના છે. હાથમાં આપેલી જે પડીકી છે એને બરાબર પકડી લો. કંકો ચોખાની જે પડીકી તમને આપવામાં આવી છે છેલ્લે 4 શ્લોકોનું જે વર્ણન છે એ 4 શ્લોકોના વર્ણનની સાથે સાથે બોલતા બોલતા આખી ભાગવતજીનું કથાનું નિરૂપણ આ 4 શ્લોકમાં થયું છે. ધ્યાન રાખીને દચ્ચિત થઈને હરિનામ સંકીર્તન કરતા કરતા હાથમાં જે ચોખાની પડીકી છે એને બરાબર પકડી લે. શરૂ કરેંગે. નમસ્તસ્મૈ. આપે પણ સાથે બોલવાનું છે. ભલે આપણે આખી ભાગવત કથા ન સાંભળી હોય, ભલે આપણે હાજર ન રહ્યા હોય, ઊભા થયા હોય, બેસી ગયા હોય, ચાલવા માંડ્યા હોય, કથા કીર્તનની અંદર ઊભા થયા હોય, આખી ભાગવત કથા ન સાંભળી હોય, પરંતુ આજે છેલ્લા દિવસે આજે હાથમાં કંકુ ચોખાની જે પડીકી છે એને પકડીને સંકલ્પ કરવાનો છે. એ જ આ કથાનું ફળ છે. જેટલા જણ ઊભા છે એ દરેકને પ્રાર્થના બેસી જાય, જ્યાં છો ત્યાં જ બેસી જાઓ, બસ સાથે બોલો. હાથમાં ચોખા હોય કે ન હોય બસ સાથે બોલવાનું છે. પરમાત્માનું નામ સંકીર્તન કરતાં કરતાં આંખ બંધ કરીને જે શ્લોક હું બોલું એવું જ એ શ્લોક તમારે પણ સાથે બોલવાના છે. નમસ્તસ્મૈ ભગવતે વાસુદેવાય સાક્ષિણે યહ ઇદં કૃપયા તસ્મૈ વ્યાસચક્ષે મુમુક્ષવે યોગીન્દ્રાય નમસ્તસ્મૈ શુકાય બ્રહ્મરૂપિણે સંસાર સર્પદ્રષ્ટયો વિષ્ણુરાકં મુમુચ્યત નામ સંકીર્તનં યસ્ય
સર્વ પાપ પ્રણાશનમ સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો પ્રણામો દુઃખ શમન દુઃખ શમન તમ નમામિ તમ નમામિ હરિં પરમ હરિ પરમ તમ નમામિ તમ નમામિ હરિં પરમ હરિં પરમ જે ચોખા છે એ સ્વયંસેવકો બધા ચોખા ભેગા કરી લે અમારા ભાગવતજી એનો સ્વીકાર કરશે નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનસ્તો નમામિ હરિ પરમ તમ નમામિ હરિ પરમ તેરી શરણ પ્રભુ તેરી શરણ તેરી શરણ પ્રભુ તેરી શરણ તેરી શરણ પ્રભુ તેરી શરણ હા તેરી શરણ પ્રભુ તેરી શરણ તેરી શરણ મેં આયા હું હો તેરી શરણ મેં આયા હું તેરી શરણ મેં આયા હું હો તેરી શરણ મેં આયા હું તેરી શરણ પ્રભુ તેરી શરણ હા તેરી શરણ પ્રભુ તેરી શરણ ભવ જલ લહેરી નદિયા ગહેરી ભવ જલ લહેરી તુમ સુનિયા ગહેરી ભવ જલ લહેરી નદિયા ગહેરી ભવ જલ લહેરી નદિયા ગહેરી કર મન વેગ બહાયા હું હો કર મન વેગ બહાયા હું તેરી શરણ પ્રભુ તેરી શરણ હા તેરી શરણ પ્રભુ તેરી શરણ પરબલ માયા જાલ બિછાયા પલ પલ માયા જાલ બિછાયા જન્મ જન્મ ભરમાયા હો જન્મ જન્મ ભરમાયા હો તેરી શરણ પ્રભુ તેરી શરણ હા તેરી શરણ પ્રભુ તેરી શરણ આ છેલ્લી સ્તુતિ એમને પ્રાર્થના છે કોઈ શાંત ના બેઠા રહે તાલે વાજાતે હોય પરમાત્મા કા નામ સ્મરણ કરતો છેલ્લી પ્રાર્થના છે ક્ષણ ભંગારા વિષય વિકારા ક્ષણ ભંગારા વિષય વિકારા ક્ષણ ભંગારા વિષય વિકારા ક્ષણ ભંગારા વિષય વિકારા ચારો તરફ ભરમાયા હું ઓ ચારો તરફ ફસાયા હું ચારો તરફ ફસાયા હો ચારો તરફ ફસાયા હું તેરી શરણ પ્રભુ તેરી શરણ હા તેરી શરણ પ્રભુ તેરી શરણ બ્રહ્માનંદ દાસ દસન કા બ્રહ્માનંદ દાસ દસન કા હાથ જોડીને પ્રાર્થના કરીએ કથાને વિરામ કરતા આપ સર્વેને વંદન કરું છું કથા દરમિયાન આપને જે કર રુચિકર લાગ્યું હોય આપ રાજી થયા હોય
તો એ દર શ્રી કૃષ્ણના ભોક્તા મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે. અમારા આરાધ્ય દેવ ઉપાસ્ય દેવ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ છે. કંઈ અજુકતો લાગ્યો હોય, કંઈ અવિવેક ધોરી બોલાયો હોય, ઓછા જ્ઞાનને કારણે ભાગવતના કોઈ પ્રસંગ લેવામાં ચૂક થઈ હોય, કોઈને અન્યાય થયો હોય, તો આપ સૌના સમક્ષ મારા પિતા સ્વામિનારાયણ મહાપ્રભુના ચરણમાં ક્ષમા માંગુ છું. આપ મને પોતાનો બાળક જાણીને ક્ષમા આપશો, રૂડા આશીર્વાદ આપજો કે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં, હનુમાનજીના ચરણોમાં મારું મન દિન પ્રતિદિન વધારે ને વધારે આસક્ત બનતું જાય. સૌની ક્ષમા યાચના કરીને હું કથાને અહીંયા વિરામ આપું છું. આપનામાં જે કંઈ દુર્ગુણ હોય, અવિવેક હોય, અજ્ઞાન હોય, એ અમારા ભાગવતજીને આપજો. અમારા ભાગવતજીના જે સંસ્કાર છે, સારા વિચાર છે, સદગુણ છે, એ આપ લઈ જજો, આપ ગ્રહણ કરજો. ફરી પાછી વિરામ આપતા પરમાત્માની પાસેથી ક્ષમા યાચના કરી મારે વાણીને વિરામ આપતા. બ્રહ્માનંદ દાસ દસન કા, બ્રહ્માનંદ દાસ દસન કા, ચરણ કમલ લિપટાયા હું, હો ચરણ કમલ લિપટાયા હું, તેરી શરણ પ્રભુ તેરી શરણ, હા તેરી શરણ પ્રભુ તેરી શરણ, રામ 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 સીતા રામ રામ રામ, સીતા રામ 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 સીતા રામ રામ રામ, સીતા રામ 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 સીતા રામ રામ રામ, સીતા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 રાજા 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 રામ રામ રામ, સીતા રામ 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 સીતા 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 રામ રામ રામ. આ તો કોઠાકર અંતિમ સુધી આ છેલ્લી પ્રાર્થના આવતીકાલથી હું તમને નહીં કહું કે હાથ ઉઠાવો, આવતીકાલથી અહીંયા કંઈ નહીં હોય, ન તો આ મંડપ, ન તો આ પબ્લિક, ન તો ભક્તોની ભીડ હોય, ન તો આ ભાગવત હોય. આજે અંતિમ સ્તુતિ પરમાત્માને પ્રાર્થના કરી લો, હાથો કો ઉઠા કર પરમાત્માની સુધી હાથ પહોંચે અને હાથ કોઈની પાસે લાંબો ના થાય. અંતિમ સ્તુતિને પ્રાર્થના કરતા, સીતા રામ 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 સીતા રામ રામ રામ, સીતા રામ 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 રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ 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 રાજા રામ રામ રામ, રાજા રામ રામ રાજ વાજ રામ રામ રામ, સીતા રામ 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 સીતા રામ રામ રામ, સીતા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 રાજા રામ રામ રામ, રાજા રામ 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 રાજા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ, રામ 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 સીતા રામ રામ રામ, સીતા રામ 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 સીતા રામ રામ રામ. સ્વામિનારાયણ ભગવાન ભગવાન કી જય, હરે કૃષ્ણ મહારાજ કી જય, લક્ષ્મીનારાયણ દેવ કી જય, ગોપીનાથજી મહારાજ કી જય, રાધા રમણ દેવની જય, નર નારાયણ દેવની જય, મદન મોહનજી મહારાજ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયાલાલ કી જય, શ્રી દ્વારકાધીશ કી જય, વિઘ્ન વિનાયક દેવ કી જય, કાષ્ઠભંજન દેવ કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, વિહારી લાલ
काल की जय। बोलो स्वामी नारायण भगवाननी श्री द्वारिकाधीश की जय। परम पवित्र भारत देश ने विषे भगीरथी गंगा जी जेम आप सब कोई स्नान कर्यो स्नान करवामा बाकी रही गया होय जे सेवामा लागेला होय अगर कोई ने मानसिक रीते स्थिरता सभा मंडप मा न रही होय उद्वेगोना कारणे कोई अंदरनी कोई अन्य प्रकारनी प्रकृतिना कारणे बार फर्या होय प्रवृत्ति मा रह्या होय ए दरेकना माटे जेने जेने अक्षत हाथ मा लीधा कोई प्रत्यक्ष सेवा करी के परोक्ष रीते सेवा करी अमे गम्मे त्यां श्रीमद भागवत जी नी कथा कहिए तो अमारो भगवान स्वामीनारायण ना सिद्धांत मुजब सर्व जीव हितावह ब्रह्मा जी नी सृष्टि मा अन्य प्रकारना विचारधाराओ वाला अन्य प्रकारनी प्रकृति ने धरावनारा मनस्वी मत उपर रहवा वाला भिन्न भिन्न प्रकारनी प्रकृति वाला होय पण एटलो ख्याल राखजो क्यांई कथा वेचवामां आवे अने कोईक निमित्ते करवामां आवे एवी अमारी कोई पण प्रकारनी गम्मे त्यां पण व्यापार धंधावारी कथा नथी थई भगवान सर्वेश्वरनी कृपाथी मयूरभाई वसाणी हरेशभाई वसाणी समग्र वसाणी परिवार अमारी साथे एक वार बैठा जो विचारधारा जुओ आजे हूँ बोलीश ए प्रमाणे न थाय तो अमारे त्यां गादी पर बैठा होय मारू कांडू पकड़ीने नीचे उतारी देजो हूँ स्वामीनारायण नी दीक्षा पाछी आपी दईश अन तमारो गुलाम थईने रहीश खाली खाली कमावानो मोटा अहंकारी गर्भ श्रीमंतोना वखाण करवा हार तोरा करवा अमारे त्यां कोई गंडवार नथी अमारे त्यां हिसाबी इंसाफ छे अने अमारा मा पाप नहीं होय तो अमारो भगवान स्वामी नारायण अमारी वाणी रूपी प्रार्थना ने मान्य करी अने सिद्धांत मुजब तमारो रोडू करे अक्षत बदाना हाथ मा आव्या होय अगर न आव्या होय गणा ने एम होय आ शु बधु हवे भूल खासो भूल ज्यां सुधी तमारा मा दैन्य भाव नहीं होय विचारधारा शुद्ध न होय सर्व जीवना हितवारी भावना ना होय तो पत्थर जेवी रीते आपणे क्यारे पिगरी सकता नथी भूल नहीं खाता भगवान सामे उभा होय पण कर्म ना फूटला होय तो आपणे वासना रूपी पर्दा देखवा देता नथी अत्यारे समय मर्यादा ने आपणे साचवी छे એટલા માટે હું કલાકનો સમય લેતો નથી ખાલી રૂપરેખા આપી દઉં છું આ બધું થઈ ગયા પછી તમને ખ્યાલ તો આવવો જોઈએ કે આ થયું એ કેવું થયું અને શું ફાયદો ને શું ગેરફાયદો કોઈ પણ કાર્યના મહાત્મ્યને ન સમજાય અને ન વર્તાઈને ન ફળશ્રુતિ મળે તો એ કાર્ય કામનો શું આ બે ભાઈઓ અને હરેશ વસાણીનો બધો વસાણી પરિવાર મારી સાથે મીટિંગ થઈ મન કે ગુરુજી જે અમારા પિતાથી વડવાઓની જે જન્મભૂમિ હોય કર્મભૂમિ અમારી ભલે બાર હોય
પણ ભગવાને આપ્યું છે. બરાબર સાવધાન થઈને સાંભળજો, ભગવાન સ્વામિનારાયણે અન્ન શુદ્ધિ માટે કિસાનોને શું કીધું, ધનની શુદ્ધિ માટે વેપારીઓને શું કીધું, દસમો વીસમો યથાશક્તિ ભાગ કાઢવો. હું ઘણી વાર મસ્કરીમાં, હસવામાં, જ્ઞાન ગમ્મતમાં આ ભાઈઓને કહું, અલે કોકનું કરી નાખો ને લાવો ને, મારી ગાયોનું કરવું છે, મારે આટલા ગરીબોને જમાડવા છે. તો કે શું ગુરુ તમે આવી વાત કરો છો? તમારે ઓર્ડર કરવાનો, હુકમ કરવાનો. હું ગમે ત્યાં બોલતો હોય, જાહેર સભામાં સ્વામિનારાયણના સિદ્ધાંતથી બોલું છું, અને બોલું એ ફરીભૂત થાય ગેરંટી સાથે. આ ઊભા છે તે દેહ પણ ક્યારે ડગો દે ખબર નહીં. હમણાં પરમ દિવસે જ અહીં પ્રેશરે માપ્યું, બોલો, અહીં પકડીને લાવ્યા, અહીં દેવને પધરાવ્યા, અને અહીં બ્લડ લઈને એ ડાયાબિટીસ તપાસ્યું, પ્રેશર તપાસ્યું. આ દેહનો ભરોસો નથી, આ દેહ પણ આપણું નહીં, આ દેહને મારું ગણ્યું નથી મેં. વિશ્વની સંપત્તિ એનો માલિક વિશ્વનાયક સિવાય કોઈ નથી. આ બે ભાઈઓનો મત તો જુઓ, એની સમજણ તો જુઓ. આજે જગતની અંદર પારાયણો થાય, મોટા મોટા ઉત્સવો થાય, એટલે અહંકારી, ઘમંડી કોઈ હોય એને એમ થાય મારું નામ થાય, મારી કીર્તિ ગવાય. હા, આને માન સન્માનોનોય પડ્યું નથી, પણ અહીં જે માન આપવામાં આવે છે એ ભાવિ કોની ભાવનાથી, એ ભાઈઓ અને વસાણી પરિવારની કદર કિંમત કરવામાં આવે છે. અહીં ઘણા સેવકો આ રંગપુર ધામના સારા સારા વ્યક્તિ, પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય, એમ કે ગુરુજીને કહેજો ને, ગુરુજીનો સિદ્ધાંત છે સ્ટેજ પર માનપાન કઈ એવું અમારે આવતું નથી, પણ અમને હૃદયના ભાવ ને ઉમરકાથી એમનો સન્માન કદર કિંમત કરવા દો. ન ભૂતો ન ભવિષ્યથી, ભૂતકાળમાં આવું બન્યું નથી અને ભવિષ્યમાં કદાચ નહીં બને. બધાએ જોયું છે એટલે હું સમય નહીં બગાડું. બહેનોનો વિભાગ કેવો વિસાર અને કેવી વ્યવસ્થા, ભાઈઓનો વિભાગ કેવો અને કેવી વ્યવસ્થા, અને ઋષિ પુત્રો સત બોલીશ હરેશ વસાણી આવાને આવા પ્રોગ્રામો, ભગવાને કયો દશાંશ વિસાંશ ભાગ કાઢવો, હર હંમેશ ગરીબ ગાય, બ્રાહ્મણ અતિથિ, અપંગ, અંધરોગી, દુખી, નિરાધાર, પરાધીન, દેવ મંદિર, અન્ય પ્રકારે મોટા દિલથી આ પરિવાર અખંડ સેવા કરતા રહે. એટલું અદ્રક કુબેર ભંડારીને ત્યાં ના હોય એવું આપે, જો મારા પાપ ના હોય તો ભગવાન આ વચન સત કરે. ઋષિ પુત્રો એટલે તમે શું સમજો, ટોયલેટ બાથરૂમ આજની તારીખે જનરલ હું સાફ કરું છું, અહંકાર ન આવે એટલા માટે. બાકી અહંકાર જ માનવના ભવાટવી અને જીવાતા જીવન અને મોક્ષનો સત્યાનાશ જો વારતો હોય તો અહંકાર, ઘમંડ, અભિમાન એ જ માણસનું પતન કરે છે. આજે આપણા ઋષિ પુત્રો એમના માટેનું પણ ડિપાર્ટ કેવું સરસ, પિતૃનું સ્થાપન કેવું સરસ. અહીંની બેઠક આખા ગામની અંદર, આખા ગામની અંદર કેટલી બધી સુવિધા અને વ્યવસ્થા, આપણે બધી પ્રકારની સુવિધાઓ જઈ એ બધું ગાવા રહું તો પાર ન આવે, પણ આવી પ્રકારનો ઉદાર દિલથી નિરહંકારી ભાવ, સેજ પણ ગર્વ માન અભિમાન નહીં. એક અમારા અહીં પત્રકાર, એ દુનિયાનો લખતો હશે, ભરતભાઈ છે, કલમ યોદ્ધા વાળા, પણ ગલોડી ધામમાં આવ્યા પછી સત ઉપર પાગલ થઈ ગયા. એ અહીં 8 દિવસથી રોકાયા, તોય હરેશ વસાણી કે મને એવી સો સાઈન પ્રગટ થવાની જરૂર નથી, ગુરુના આશીર્વાદ, ભગવાનની કૃપા હોય તો આવા ના આવા કાર્ય કરાય.
મેં કીધું આ મસ્કરીમાં જ્ઞાન ગમ્મતમાં કે કોઈનું કરી નાખો ને બધા કરી જ નાખે છે ને તવંગર થવા. તો કે વિચારમાં નથી આવતું તો વર્તનમાં ક્યાંથી આવે? ખરી એની મહેનત, ખરો પરિશ્રમ, રાત દિવસનો ઉજાગરો, પણ સેમ મારી જેમ એની પ્રવૃત્તિ છે. મારી જેમ કઈ સંગરવાનું જ નહીં, કાલે શું એ કઈ ચિંતા કરવાની નહીં. આવ્યું નથી ખરી મહેનતનું કે જરૂરિયાતમંદને બાતી દીધું નથી. આ કેવા કાર્યો કરે! અમારું હૃદય આજે એમ કહે કે હે ભાગવત નારાયણ, આ કથા એના ભાવથી વસાણી પરિવારે એમ કહે કે અમારે એકલાનું કલ્યાણ નહીં. જે કોઈ ગામના પશુ પ્રાણી પક્ષી જળ સ્થળ કોઈ પણ જીવ આ વૃક્ષ વેલિકાઓ આ મને વાત કરી એ કહું છું, બધાયનું કલ્યાણ થાય, પછી વધે તો અમારું થાય. ધન્ય હો આ વસાણી પરિવારને. તો આજે તમારા હાથના અક્ષત અગર કોઈની પાસે ન હોય, અમારે પરાણે પણ કલ્યાણ કરાવવું છે, કરાવવું છે ને કરાવવું છે. આજે સુદામાની પ્રસાદી અમે દરેક જગ્યાએ જ્યાં વેપાર ધંધાની જે આ પેઢી ચાલતી હોય ત્યાં આગળ આની ચડામણી થાય, પૈસાને કબજો કરવા માટે આની ચડામણી થાય. અમારે ચડામણી થતી નથી, પણ સર્વ જીવોના માટે મોક્ષદાયીને કલ્યાણ થાય એ માટે અમે અક્ષત આદિવાસીના અમે જે જમાડવા જઈએ ત્યાં મૂકીએ, અગર ક્યાંય પણ જમનવાર થાય ભંડારામાં અમે આ ચોખા મૂકીએ છીએ. તો આના બદલામાં તમારે લોકોએ આજે કથા સુદામાની થઈ ગઈ, કદાચ સુદામાથી પણ વધારે આ વ્યક્તિની કસોટી ભગવાને લીધેલી છે પૂર્વ જન્મના પાપે. અન્ને વેર દાંતને વેર ચિત્રે બેહાલ એ પરિસ્થિતિ હતી. એટલે મને આજે દયા, સ્નેહ, પ્રેમ, લાગણી, તમે માન આપો તો આ સ્થિતિ, અપમાન આપો તો આ સ્થિતિ. અને મેં એક મોટામાં મોટો ગુણ ચાર વેદ ભગવાન સ્વામિનારાયણ એનો સિદ્ધાંત લીધો છે. તમે સૌ કોઈ ભાગવતજી સાંભળ્યા પછી એવું પણ માગજો કે ભગવાન અમારા પાડોશમાં નિંદાખોર આવે, અમારી નિંદા કરવા વાળાને પાડોશી બનાવજો. સંતોની પાસે નથી પુણ્ય, નથી પાપ, સાંભળજો. સંતોને જે પગે લાગે છે એ સત્કર્મના પ્રભાવનું પુણ્ય લઈ જાય છે. અને કોઈ કેવા રામા અવતારના ધોભી, એ ધોભી કૃષ્ણ અવતારમાં આવા જે વગર પૈસે જો આપણા પાપ ધોતા હોય તો એવા જ્યારે અમારી નિંદા ટીકા કરીને પાપ ધોવે, હા, તો અમારું પાપ ધોવાઈ જતું હોય છે, પગે લાગનારા પુણ્ય લઈ જતા હોય છે. નથી અમારી પાસે પાપ કે નથી અમારી પાસે પુણ્ય. હું ગુલામ એનો કે કોઈ પણ હરિના દાસનો દાસ હોય તો એના મરમૂત્ર ઉઠાવવા તૈયાર છે, ગર્ભ શ્રીમન ગમનદીને હું ઝૂકવા તૈયાર નથી. આજે આ વસાણી પરિવારમાં ગુલામી કરવી પડે તો કરું, કારણ એનું કર્તવ્ય, એનું સત્કર્મ નિરાભિમાની નિહંકારી છે, કોઈ ગર્વ નથી. આવા પરિવાર જેવા આપણે પણ બનીએ ને ભગવાન આપણને બનાવે એ મારા રૂઢ આશીર્વાદ. પણ અમારો અહીં ભાગવતજીની આરતી થશે અને ઘણાને કદર કિંમત કરવી છે તો મારે કાલે શનિવાર છે, અમારી ડોક્ટરી ત્યાં હોય, એવા સમાચાર આવ્યા કે બને તો તમે કથા વિરામ પછી નીકળી જાઓ, કાલે શનિવાર સચવાઈ જાય. સ્વામીને રાખશું પણ કોઈ બહુ પજવણી કરતા નહીં નગરયાત્રામાં, ચડો ને ઉતરો, ચડો ને ઉતરો ને એવું કોઈ કરાવતા નહીં.
મેં કીધું તું બધાની ભાવનાને પૂરી કરજે, સંતોષ્ટ તૃપ્ત કરજે અને નગરયાત્રા પ્રેમથી ફેરવજે એવી આજ્ઞા આપી છે. અને હું સભા પાસે આજે રજા માગીશ. હરેશભાઈને સવારે બોલાવીને વિનંતી કરીશ તો કે તમે જે કરો તે યોગ્ય છે, અમને મંજૂર છે. તો અહીં અગારે વસાણી પરિવારની કદર કિંમત કરવા આવવાના છે તો એ બધાને અમારી રજા છે આવે. પણ મારો ધર્મનો ધંધો એક રૂપિયામાંથી બાકાત નહીં જતા. શહીદ સૈનિકોનું અમે રાષ્ટ્રગીત બોલીએ છીએ, કથાનો વિરામ કરીએ છીએ અને હું સ્વયં જાતે જોડી માગું છું. તો એક રૂપિયો પણ આ જોડીમાં પધરાવશો તો સાચા ભગવાનના શ્રી ચરણોમાં જશે. મિનિસ્ટર, ફિનિસ્ટર, ગવર્નર, કોઈ પણ રાજકીય નેતા, કોઈ પણ કર્મચારી, રાષ્ટ્રીય હોય, સરકારી હોય કે મંદિરો વાળા મહંતો કે અમે લોકો કે તમે બધા લીલા લહેરથી નિર્ભય જો સૂતા હોય અને શાંતિ પ્રાપ્ત કરતા હોય તો કંઈક ની મા દીકરા વિનાની બને છે, કોઈના ધર્મ પત્ની પતિ વગરના બને છે, કોઈના બાળકો પિતા વિનાના બને છે. હું તો ટીવીમાં જોઉં, મને બહુ રડાઈ જાય એ લોકોની કરુણતા જોઈને. પણ ધન્ય છે આ મહાપુરુષોને, આ વીર થઈ જતા હોય દેશને કાજે. બાકી મારી જેવા સભાઓમાં માન લેવા, મોટા થવા માટે મોટા મોટા ભાષણો કરે અને હાર પહેરીને માન મેળવરાવતા હોય એવાના કરતા આ ભારતીય નાગરિક સાક્ષાત દેશનો પરમ ભક્ત, પરમ મહાપુરુષ, વીર પુરુષ પ્રાણને ખિસ્સામાં લઈને સરહદ ઉપર આપણા બધા માટે રક્ષણ કરે છે. અમારે આવેલા પૈસા અમે શહીદ સૈનિકોમાં હરિભક્તો દ્વારા જ હું જોડી માગીશ. અમે અમારા કબજામાં નહીં લઈએ પૈસા, અહીં નહીં સભામાં ઠાલવી દઈશ. સ્વયં સેવકો એને લે, એને ઘરે અને કમિશનરમાં જમા કરાવે. એનું નામ ભાગવતજીની કથા કહેવાય. આજે આટલું બધું બ્લર થયું 151, એમાં કોઈ જીવ જો બચી જાય અને એનો પરિવાર સુખી થાય એની આતરડીની દુઆ કેવી. એકની આતરડી થરે તો તમારા સમગ્ર પાપો બરીન ભસ્મ થાય. એકની આતરડી કકરાવો, તમારા સમગ્ર કરેલા પુણ્ય વિનાશ થાય. કથામાં કંઈક લેજો અને અહીંનું જે છે અમારી મહેનતનું તમે ફર અમને આપજો કે કંઈક તમે આમાંથી ફર મેળવજો, સંસ્કાર રૂપી, ભક્તિ રૂપી. અને દૂષણ કોઈ છોડજો, એ આની મોટી દક્ષિણા. હવે તમારું આગળની કાર્યવાહી કદર કિંમતની ચલાવજો. એક સમયમાં બે કામ થાય એવું કરીએ, પણ પહેલા આપણે સિદ્ધાંત પર રહીએ. સૌ કોઈ પોતાની જગ્યાએ ઊભા થઈ ભારત માતાનો સ્વાગત પહેલો, એ જ ભાગવત નારાયણનો સ્વાગત, આપણા વીર થઈ ગયેલા પુરુષોનો સ્વાગત, એ જ આપણા ભગવાનનો પ્રથમ સ્વાગત, ત્યાર પછી વસાણી પરિવારનું આપણે સ્વાગત કરવાનું. અને દુઆ તમારે બધાએ આપવાની આ બે ભાઈઓને, આખા પરિવારને, કે આવા ને આવા કાર્ય ભગવાન એમને ખૂબ ધંધા રોજગારમાં બરકત આપે અને આવા ને આવા કાર્યો કરે અને કંઈક જીવો સુખિયા થાય. આજે ઋષિ પુત્રોના પેટમાં બે ત્રણ ટાઈમથી પડે, ઓહો હો હો, કોઈ એવો જીવ હોય કે કેવી દુઆ આપે. હાસ વસાણી, અરે એટલું તો ઠીક. હું જ્યારે અહીં જોઉં છું એના વડવાઓને તો અવાજ આવે, ધન્ય અમારી કોખે, અમારા પરિવારમાં મારો પરિવાર પાક્યો. અમને શું ખબર પડે, મને પડે. અત્યારે પ્રેરણા થઈ કે આ પિતૃઓને તમે એમપીમાં ઓમકારેશ્વર, મમલેશ્વર, સહસ્ત્ર ધરાએ જય મહેશ્વર તીર્થ, મહેશ્વર તીર્થમાં વિસર્જન કરજો. હું અહીંથી નીકળીશ, કાલે શનિવારે દુખિયારાની સેવા કરીશ
અને રવિવારે ઉપડી જઈશ એમપીમાં અને આ પરિવારના પિતૃને ત્યાં વિસર્જન કરીશ. એ લોકો એટલા રાજી, પ્રત્યક્ષ થાય, હા સાક્ષીમાં કહું, પ્રત્યક્ષ અમને અવાજ આવે તો મેં સ્વીકારી લીધા. અને પછી પેલો જે લોટો એ ભૂદેવને આપવાનો એ કરસ્યો આપી દીધો, જર પીપરે હરેશભાઈના માતુશ્રી પીપરે જર ચડાવ્યા વિના ભોજન ન લે. એટલે હવે આપણે લઈએ રાષ્ટ્રગીત અને પછી અહીંની કાર્યવાહી અને અમે મમ મમ કરીને બધાની રજા લઈને જતા રહીશું. જય સ્વામિનારાયણ. જ્યાં સુધી અહીંયાથી કહેવામાં ના આવે ત્યાં સુધી કોઈ પણ બધા પોતપોતાનું સ્થાન લેશે. અને આ વસાણી પરિવારની અંદર આર્મીની અંદર એક મિલિટરી મેન તરીકે થઈ ગયા છે, એમને પણ એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યો. ખરેખર 7 દિવસ સુધી આપણે જે આ શ્રીમદ ભગવત સાપ્ત જ્ઞાન યજ્ઞનો આજે રસપાન કરી રહ્યા છીએ, ખરેખર અલૌકિક વાતાવરણ અહીંયા ઊભું થયું છે. ઘણું ઘણું કેવું છે, ઘણું ઘણું રહી જવાનું છે, ઘણું ઘણું બાકી રહેવાનું છે, પણ જેટલા શબ્દો યાદ આવે છે એ શબ્દોથી મંડારી, શબ્દોથી કંડારી. કેમ? તો કે અહીંયા લેવાની ભાવના નહોતી, અહીંયા લાવ લાવ નહીં, અહીંયા આપ આપ થતું હતું. જોરદાર તાલીઓથી આ વસાણી પરિવારને એકવાર વધાવી લઈએ. આજ આપ બધા તો સન્માન કરવાના જ છો, પણ આજ આ પહેલો એવો દાખલો બનતો હશે કે યજમાન શ્રીનું એટલે કે વસાણી પરિવારનું સન્માન જ્યારે વક્તાશ્રીને ગુરુજી કરવાના છે. તો આ જોરદાર તાલીઓ સાથે આપણે સૌ આ સન્માનને વધાવીએ. શ્રી મયુરભાઈ વસાણી, શ્રી હરેશભાઈ વસાણી અને વસાણી પરિવારનું સન્માન થઈ રહ્યું હોય ત્યારે જનની જન તો ભગત જણજે કા સુર સપુતને કા દાતાર અને નૈતર રજે માતુ વાંજણે મત ગુમાવેશ તારુનું. હલો હલો, આ પંક્તિને જે અમારી ભાઈ મ્યુઝિક એક મિનિટ બંધ કરજો. આ પંક્તિને ખરેખરા અર્થની અંદર જેણે સાર્થક કરી છે એવા ભામાશા એવા એક વીર ભક્ત વિભૂતિ એટલે રંગપુર ગામના વતની સાહસિક દયાળુ આધ્યાત્મિક ધર્મપ્રેમી સત્સંગી અને કળિયુગના કર્ણ જેવા દાનેશ્વરી એટલે શ્રી હરેશભાઈ બાબુભાઈ વસાણી. અમારા પરમ પૂજ્ય બ્રહ્મલીન શ્રી ડોંગરેજી મહારાજના સિદ્ધાંત મુજબ કથા મફત ન સંભળાય, જ્ઞાન મફત ન લેવાય, લેવાય ને ન લેવાય એવો સિદ્ધાંત અમારા ભાગવતજી ઉપર સવા રૂપિયો હોય ચાંદીનો અને સોપારી ગુરુદેવ ડોંગરેજી મહારાજની આજ્ઞા મુજબ આ ભાગવતજી એમનો સવા રૂપિયો આ વસાણી પરિવારને આપે છે અને વસાણી પરિવારે બદલામાં સવા રૂપિયોને સોપારી આપવા પડે. આપ્યું જ્ઞાન મફતે નહીં અને એમને મે કહેવાય, વેચાતું નહીં અને જ્ઞાન આપણે લીધું પણ કહેવાય. તો આ તમારો ચાંદીનો સવા રૂપિયો સોપારી પરિવાર અહીં મૂકો, ભાગવતજીને આપો અને ભાગવતજીનો અમે તમને આપીએ. સ્વસ્તિ કલ્યાણ શુભમ ભવતુ. બોલો સ્વામી. વંશે સદેવ, વંશે સદેવ ભવતામ, ભવતામ હરિ હરિ ભક્તિ રસ્તો. તમારા વંશમાં સદૈવ ભગવાન હરિની ભક્તિ રે, કૃપા રે એવા વક્તાશ્રીના આશીર્વાદ. સવા રૂપિયો તમે આપ્યો અને સવા રૂપિયો અમે ભાગવતજી વક્તાશ્રીને તમે પાછો પ્રસાદી તરીકે આપ્યો. માતાઓમાં સ્વયં સેવક દીકરીઓ એવી જોરી કરે અને મારા શહીદોને ઉઘરાવી લે, પછી અહીંથી સ્વયં સેવક આવીને પોટલી લેશે અને મારી જોડીમાં પધરાવશે. સ્વયં સેવકો એ જ પ્રમાણે એ કરે અને પછી મારી જોરી નાખે, પછી હું જોરી અહીં થાલવી દઈશ, સ્વયં સેવકો ગણી અને એને શહીદોમાં આપશે. જય સ્વામિનારાયણ. શ્રી હરેશભાઈ બાબુભાઈ વસાણી, શ્રી મયુરભાઈ બાબુભાઈ વસાણી અને વસાણી પરિવાર જે આ વિનામૂલ્યે આ કથાની વેચી કરી છે તે માટે સમસ્ત વસાણી પરિવાર કે જે પરોપકારી ભાવના, સદભાવના, સહકાર એવા સેવાના ભાવથી પરમાર્થની હાકલ સાથે વસાણી પરિવારના સમગ્ર ગ્રામ પરિવાર સર્વ પિતૃ મોક્ષાર્થે
શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની અંદર જે ઉત્કૃષ્ટ આયોજન કર્યું એ આયોજન બદલ ગુરુજી એમને આશીર્વાદ પાઠવે છે. શ્રી પંચદેવ સ્વામિનારાયણ મંદિર કશ્મીર હનુમાનજી મહારાજ દલોડી ધામના ખૂબ ખૂબ એમના પર આશીર્વાદ. જોરદાર તાલીઓથી હરેશભાઈ અને મયુરભાઈના પરિવારને વધાવી લઈએ જોરદાર તાલીઓ સાથે. એવી રીતે ગુરુજી ધલુડી ગામના આશીર્વાદ સ્વરૂપે ચાંદીનો કળશ આ યજમાન પરિવારને અર્પણ કરશે ગુરુજી અને ભક્તાશ્રી. હા એવું જ કહું છું. શ્રી પંચદેવ સ્વામિનારાયણ મંદિર કષ્ટમંજન હનુમાનજી મહારાજની કૃપાથી ગલુડી ધામ દ્વારા શ્રી ગુરુજી અને શ્રી વક્તાજી એ આ વસાણી પરિવારને ચાંદીનો કળશ અર્પણ કરશે અને આપણે સૌ જોરદાર તાલીઓથી અભિવાદન કરીએ. આશીર્વાદ સ્વરૂપે આશીર્વચન માટે એક નાનકડી ક્લિપ મોકલે છે અમેરિકાથી જે આપણે સૌ સાંભળીશું. પ્રવીણભાઈ વોરા અને કોઈ પોતાનું સ્થાન છોડશે નહીં, પોતાનું સ્થાન બધા જાળવી રાખો. કોઈ ઊભા થશો નહીં, ગુરુજી આવશે જોડી લઈને, કોઈ ઊભા ન થશો, સભા મંડપમાં બેસી રહો અને વાતો ન કરશો ખાસ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ શહીદો માટે જે કાંઈ પણ આપો છો એ આપી દો, આજે જેટલું અપાય એટલું શહીદો માટે. મોટી નોટનું કઈ કામ નથી, 500,000 ની નોટનું ભાઈ કઈ વાંધો નહીં ભાઈ, 500,000 ની આવે તોય નાખો, અહીંયા ચાલશે. અહીંયા 500,000 ની બધી નોટ ચાલશે. જેને પણ જે કાંઈ શહીદો માટે આપવું હોય એ ગુરુજીની જોડીની અંદર નાખો. કેમ કે જો દેશ કે કામ ના આવે ઓ યુવાની કિસ કામ કે, જો દેશ કે કામ ના આવે ઓ યુવાની કિસ કામ કી, આજે રંગપુર ગામ મેં શહીદો કે લીએ મેલા જમા હે ઓર આપકી એક નોટ ના જાય તો વો નોટ કિસ કામ કી. જોરદાર તાલીઓ સાથે વધાવી લ્યો. સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ રંગપુર ગામની ધરતીને જેના ચરણોથી પાવન કરેલ છે તેવા વંદનીય સર્વે સંતો, સર્વે વસાણી પરિવારજનો તથા ગામે ગામથી પધારેલ માનવંતા મહેમાનો અને સમસ્ત રંગપુર ગામ પરિવારજનો તેમજ સુરત અમદાવાદ વગેરે સ્થળેથી પધારી સેવા બજાવી રહેલ સર્વે સ્વયંસેવકગણ, આપ સર્વને અહીં યુએસએમાં સ્થાયી થયેલ જય સ્વામિનારાયણ પાઠવું છું. વિશેષ ખૂબ જ સુંદર ન ભૂતો ના ભવિષ્યતિ એવું સપ્તાહનું આયોજન આ વસાણી પરિવાર સમાચાર જોવા મળે છે, જે ખરેખર દાદ માગી લે તેવા છે. જાણે રંગપુર નહીં પરંતુ રંગપુર ધામના દર્શન થઈ રહ્યા હોય તેવી અનુભૂતિ અહીં થાય છે. હેલિકોપ્ટર દ્વારા અબીલ ગુલાલ કંકુ પુષ્પવૃષ્ટિ થતી હતી, જાણે લાગે કે આકાશમાંથી સર્વ દેવતાઓ આ પુષ્પવૃત્તિ કરી રહ્યા હોય. બીજું ગામમાં ઘણા સરસ આયોજન થયા છે, જેમાં ગામ આખામાં લાઇટિંગ, આરસીસી રોડ બનાવવો, સ્વચ્છતા કરવી વગેરે સેવાકીય પ્રવૃત્તિ જે હજુ સુધી કોઈએ વિચાર્યું પણ ન હોય ને આ પરિવારજનોએ કરી બતાવ્યું છે, જે ખરેખર દાદ માગી લે તેવું છે. આ ભવ્યાતિભવ આયોજનના સમાચાર સાંભળ્યા ત્યારથી અમે અહીં યુએસએમાં ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. બીજું, આપ શ્રી જાણો છો વસાણી પરિવાર ખૂબ જ કપરી પરિસ્થિતિનો સામનો કરેલ છે, તેના હું અને તમો સાક્ષી છીએ. આજે આ છોકરાએ આખી વિપરીત પરિસ્થિતિને ફેરવી નાખી છે, ખરેખર ધન્ય છે તેના માતા પિતાને. બીજું, હરેશ સુરતમાં મોટો થયેલ, રંગપુરમાં કોઈને તેને ઓળખતું પણ ન હોય અને શ્રીજી મહારાજે જાણે તેનું હૃદય પરિવર્તન કરી નાખ્યું હોય તેમ કેવળ ને કેવળ રંગપુરની પ્રગતિશીલ કરવાની સતત જિજ્ઞાસા સાથે આ સરસ આયોજન કરેલ છે. જે નાની સુની વાત, ગામના તમામ પરિવારો સન્માન કરી રહ્યા છે, પણ ખરેખર માન સન્માન કરતા આજ આ ગામની ભાવના ખૂબ જ સારી છે. જોરદાર તાલીઓથી રંગપુર ગામને વધાવી લો ભાઈ.
હું શ્રી રસીલાબેન ધીરુભાઈને વિનંતી કરીશ કે ઇન્દુબેન બાબુભાઈ વસાણી, શ્રી કાજલબેન જગદીશભાઈને વસાણી, જગદીશભાઈને વિનંતી કરીશ, શ્રી ચેતનાબેન હરેશભાઈ વસાણી અને શ્રી વિમળાબેન મધુભાઈ વોરાને વિનંતી કરીશ કે શ્રી ધરતીબેન મયુરભાઈ વસાણીને પુષ્પહારથી સન્માનિત કરશે. છાલ ઓઢાડી બાજુની વ્યવસ્થા સંભાળજો ભાઈ, સ્વયંસેવક ભાઈઓ. આ સમસ્ત ગામ દ્વારા, સમસ્ત રંગપુર ગામ દ્વારા વડીલો હસ્તક શ્રી ગુરુજી અને શ્રી વક્તાજીનું સન્માન થઈ રહ્યું છે. જ્યારે જોરદાર તાલીઓથી રંગપુર ગામનું સન્માન હોય તો રંગપુર ગામે જોરદાર તાલીઓથી વધાવવું જોઈએ. ગામજનો થોડી ઉતાવળ રાખશો, મહેરબાની કરજો. જેમણે ગલુડીધામ અને ગલુડીધામ પરિવારને જે સ્નેહ આપ્યો, જે ઉમંગ આપ્યો, જે કદર કરી છે, જે બિરદાવ્યા છે, એ માટે હું તહે દિલથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. પરંતુ આ ડાયરો કર્યો ને, એ ડાયરાની અંદર જે કંઈ રકમ આવી હોય, ડાયરીની અંદર જે કંઈ રકમ આવી હોય, એ રકમની અંદર ઉમેરો કરતાં ગામની અંદર જે અવ્યવસ્થા હોય, કૂવો, નદી, સરોવર, રામ મંદિર, કૃષ્ણ મંદિર, આજે શિવ મંદિર, એના નિર્માણ માટે, એના જીર્ણોદ્ધાર માટે જે કાંઈ કરવી પડતી હોય વ્યવસ્થા, બેન દીકરીઓના લગ્ન તે માટેની વ્યવસ્થા એ કરજો. ભાગવત પીઠ ઉપરથી એ જ મારી દક્ષિણા, એ જ મારો આશીર્વાદ પણ હશે. હાલો ધીરુભાઈ વસાણીનું સન્માન ધીરુભાઈ વોરા, વલ્લભભાઈ ચોવટીયા, કાળોભાઈ માંગરોળિયા, અરવિંદભાઈ ભવાણી, દેવશીભાઈ નાકરાણી અને રોજીભાઈ બાબરિયા કરશે. જોરદાર તાલીઓથી વધાવો, તમારે તાલીઓ પાડવાની હા જુદી. હવે જોરદાર તાલીઓથી આપણી વચ્ચે ભાજપના વસાણી પરિવાર, જે આપણી વચ્ચે પુરુષોત્તમભાઈ રૂપાલા ઉપસ્થિત છે, એ પહેલા વસાણી પરિવાર, સમગ્ર વસાણી પરિવાર જે ગુરુજીની સાથે એમની સાથે સેવાનો ભાવથી સેવા કરે છે, એવા શ્રી વિપુલ ભગત, શ્રી ભાવેશ ભગત, શ્રી કેયુર ભગત, શ્રી કલ્પેશ ભગત, શ્રી અવિનાશ ભગત, શ્રી ગિરીશ ભગત, શ્રી નવનીત ભગત અને શ્રી દિલીપ ભગતની સહર્ષ નોંધ સાથે, એમના ખૂબ ખૂબ આશીર્વાદ સાથે એમને અભિનંદન પાઠવે છે. જોરદાર તાલીઓથી આ તમામે તમામ સ્વયંસેવક ભાઈઓ સાથે વધાવી લેવા જોઈએ. જે હમણાં બધા ભગતના મેં નામ લીધા, એમની સેવા પણ ખૂબ જ જોરદાર છે. સેવાથી આજ આપણી વચ્ચે સમયસર ગુરુજી અને ભક્તાશ્રી પહોંચી શકે છે. એકવાર જોરદાર તાળીઓથી આ તમામ ભગત ભાઈઓને વધાવી લઈએ. આપણી વચ્ચે ભાજપના કેન્દ્રીય મંત્રી એવા શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા ઉપસ્થિત છે, જેમને હું મંચ પર આવવા માટે વિનંતી કરું છું. સાવલિયા સાહેબને પણ વિનંતી છે મંચ પર આવશે, પણ જોરદાર તાલીઓથી વધાવો. મયુરભાઈ અને હરેશભાઈ, મયુરભાઈ અને હરેશભાઈ રૂપાલા સાહેબ નું સન્માન કરશે, સાથે રૂપાલા સાહેબ ગુરુજી ના આશીર્વાદ લેશે. જોરદાર તાલીઓથી વધાવો. કૌશિકભાઈ ને પણ વિનંતી છે કે મંચ પર આવશે. જોરદાર તાલીઓથી વધાવો.
હજુ ખીચાની અંદર જો 500,000 ની નોટ ફળવળતી હોય અને થાતું હોય કે આનું શું કરશું, તો આજ દેશ માટે આપી દેવા માટે નમ્ર વિનંતી છે. જોરદાર તાલીઓથી અવસાણી પરિવારની હાકલને વધાવી લઈએ. રતિભાઈ અકબરીને વિનંતી છે કે હરેશભાઈ અને મયુરભાઈનું સન્માન કરશે. જોરદાર તાલીઓથી વધાવો. સમસ્ત થોરડી ગામ દ્વારા થોરડી ગામના વડીલો અહીંયા ઉપસ્થિત છે. ધીરુભાઈ હરેશભાઈ મયુરભાઈ અને વસાણી પરિવાર રૂપાલા સાહેબ અહીંયા ઉપસ્થિત છે, તો એમનું સન્માન કરી રહ્યા છે. જોરદાર તાલીઓથી રૂપાલા સાહેબને વધાવી લઈએ. રંગપુર ગામ માંથી રંગપુર ધામ સાથે આવી અલૌકિક ઘટનાઓ થઈ રહી હોય ત્યારે જોરદાર તાલીઓથી વધાવીએ. ધોળા પાડીની અંદર કામરેજની બાજુમાં અમારું માનવ મંદિર બનતું હતું ત્યારે